બુક્સ દેટ સ્પીકમાં બધાનું સ્વાગત છે વાર્તાનો સમય થયો છે ઉનાળાની રજાઓ છે ને પાતી આવ્યા છે એટલે સુવી તો આ સમયનો કસ કાઢવાની છે દાદીમાં પુષ્પક વિમાનની વાર્તા માંડે છે અને સુવીને પ્રશ્ન થાય છે કે એ ડ્રાઈવર વિનાની મોટર ગાડી જેવું જ કંઈક હશે આપણે કહીએ ત્યાં સલામત રીતે પહોંચાડી દે થઈ જાઓ તૈયાર એ ગાડીમાં સફર માટે વાર્તાનું શીર્ષક ડ્રાઈવર વિનાની મોટરગાડી ઓરિજિનલ સ્ટોરી હુ ડ્રાઈવ્સ ધ ડ્રાઈવરલેસ કાર બાય પ્રથમ બુક્સ લેખન વિદ્યાપ્રધાન ચિત્રાંકન જ્યોર્જ સુપ્રીત ગુજરાતીમાં અનુવાદ પામેલા દેસાઈ વાર્તાનું વાંચન આસાવરી દોશી વાર્તા કેવો દાદીમાં એમ કેતીક સુવી તો દાદીને ભેટી પડી હુંફાળી એ રાત હતી અને વાદળ વિનાના આકાશે તારા અજવાળા પાથરતા હતા ઉનાળાની રજાઓમાં પાતી સુવી સાથે રહેવા આવેલા પાતીએ પૂછ્યું તો પછી રામાયણની વાત આગળ ચલાવશું સુવી કે હાશ રામે લંકાપતિ રાવણને લડાઈમાં માત કર્યો ત્યાં સુધીની વાર્તા તો કહી હતી વાર્તાનો દોર પાતીએ આગળ ચલાવ્યો હા પાતી એટલે તમિલ ભાષામાં દાદીને પાતી કહેવાય રાવણનો વત કરીને રામ તો અયોધ્યા પાછા ફરવાના હતા અયોધ્યા દૂર દૂર વસેલું એક રાજ્ય હતું એટલે લંકાના નવા રાજા વિભીષણે એમને એક જાદુઈ રથ આપ્યો રથનું નામ પુષ્પક વિમાન એ પોતાની મેળે ઉડે સુવીને જાણવું તું ક્યાં પહોંચવાનું છે તેની રથને કઈ રીતે ખબર પડે પાતી કે અરે મુસાફરે માત્ર તેને આદેશ જ આપવાનો સુવી કે એ તો ડ્રાઈવર વિનાની મોટર ગાડી જેવું જ ને પાતીની આંખો પોળી થઈ ગઈ એમણે કહ્યું ડ્રાઈવર વિનાની કાર શું વાત કરે છે તું સુવીએ વાત દોરાવી હા આપમેળે ચાલતી કાર પાતિકે કેમ કરીને મનાય મોટર ગાડી આપ મેળે તે ચાલતી હશે જાદુથી સુવી કે જાદુ નહીં પાતી વિજ્ઞાન પાતીએ પૂછ્યું તો પછી મને કે આ ડ્રાઈવર વિનાની ગાડી ચાલે કઈ રીતે સુવી પાસે તો જવાબ નહોતો એણે કમ્પ્યુટર ચાલુ કર્યું સુવીએ ઇન્ટરનેટ ચાલુ કરતાં કરતાં પૂછ્યું પાતી તમને કાર ચલાવતા આવડે છે પાતિએ જવાબ આપ્યો ઘણા વરસ પહેલાં સ્કૂટર ચલાવતી પણ હવે રસ્તે ચાલતા પણ બીક લાગે છે મને કોઈની સાથે ભટકાઈ પડું ને મને વાગી બેસે તો સુવી અને પાતીની નજર કમ્પ્યુટરના સ્ક્રીન પર ઠરી એક વેબસાઇટમાં એવી માહિતી હતી કે ડ્રાઈવર વિનાની કાર આપમેળે ચાલતી કાર તરીકે પણ ઓળખાય છે સુવીએ ટેબલ પર હાથ થપથપાવતા કહ્યું અને આપણી પાસે છે એવું કમ્પ્યુટર દરેક ગાડીમાં હોય કેમેરા અને સેન્સર પણ હોય છે કમ્પ્યુટર આ બધાનો ઉપયોગ કારની આસપાસના વાહનોની તસવીર લેવા માટે કરે છે કોઈ હિલચાલને આપમેળે પકડી પાડનાર વૈજ્ઞાનિક સાધનને સેન્સર કહેવાય પછી તેણે વાત આગળ ચલાવી આ ફોટો ગાડીને કહે છે કે કોઈ ઝાડ કે રોડ ડિવાઇડર જેવી બીજી વસ્તુઓ કેટલી દૂર છે આથી કાર તેની સાથે અથડાઈ જતા બચે છે એ જ સેન્સર કાર ક્યાં ને કેવી રીતે પાર્ક કરવી એ પણ સૂચવે છે પાતીને હજુ સમજાતું નહોતું પણ કારને ખબર કઈ રીતે પડે છે કે એ ક્યાં છે અને એણે ક્યાં જવાનું છે સૂઈએ ફોડ પાડ્યો કારના કમ્પ્યુટરમાં નકશા હોય તેનાથી ખબર પડે કે કાર ક્યાં છે આપણે તેને કોઈ સરનામું આપીએ સરનામું એટલે એડ્રેસ એટલે આ નકશા નક્કી કરી આપે કે ત્યાં કઈ રીતે પહોંચવું બરાબર ત્યારે જ અપ્પા દાખલ થયા એ બહુ થાકેલા હતા પાતીએ પૂછ્યું કેમ શું થયું આ ટ્રાફિકથી તો તોબા અપ્પાએ કચવાતા કહ્યું બધાને ભાગવું છે નિયમો કોઈને પાડવા નથી સુવીએ સમજાવ્યું બધા પાસે ડ્રાઈવર વિનાની ગાડી હોય તો આવો પ્રશ્ન જ ન ઊભો થાય પાતીએ આશ્ચર્યભરી નજરે સુવી સામે જોયું સુવીએ વાત આગળ ચલાવી કારનું કમ્પ્યુટર બનાવનાર ઇન્જિનિયરોએ બધા ટ્રાફિક નિયમો તેમાં સમાવી દીધેલા એટલે કાર ચલાવતા અંગે કમ્પ્યુટર કોઈ નિર્ણય લે છે ત્યારે ખાતરી કરે છે કે કાર નિયમોને અનુસરે છે કે નહીં પાતી બોલ્યા હે ટ્રાફિક બત્તી લીલી થાય એટલે કાર ચાલવા લાગે એ તો સમજ્યા પણ કોઈ માણસ અચાનક રસ્તો ઓળંગવા લાગે તો કાર તેની સાથે અથણાય નહીં માણસ કાર ચલાવતો હોય તો એ ઊભી રાખી શકે હા મારે આજે એવું જ થયું અપ્પાએ કહ્યું એક ભાઈ ફોન પર વાત કરતા હતા ને રહેદારી માટે લાલ બત્તી હતી તો એ ટેળતા ટેળતા રસ્તો ઓળંગતા હતા હું સમયસર ઊભો રહી ગયો નહીં તો બાપ રે પાતિના ચહેરા પર ડર હતો કમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચીને સુવી બોલી આપમેળે ચાલતી ગાડીનો પહેલો નિયમ છે કે કોઈ વસ્તુ કે માણસ સાથે અથડાવવું નહીં એટલે ટ્રાફિકના નિયમ કહે કે કાર જઈ શકે છે પણ કારની સામે કશું હશે તો તેના સેન્સર જ તેને રોકશે પાતીએ પૂછ્યું તો તારું કહેવું એમ છે કે કોઈ વસ્તુ સાથે અથડાવવું નહીં એ વધુ મહત્વનું છે એ વાત કમ્પ્યુટર સમજે છે સુવીએ જવાબ દીધો હાસ તો પણ માણસ કાર અટકાવી શકે એથી પણ વધુ ઝડપથી એ કામ કમ્પ્યુટર કરી શકે સુવી કે ચોક્કસ પાતી માણસ નિર્ણયો લઈ શકે તેથી ઘણી વધુ ઝડપથી કમ્પ્યુટર લઈ શકે અને પાછું એ કદી ઝોલે ચડતું નથી અપ્પાએ ઉમેર્યું અને મને ખાતરી છે કે કમ્પ્યુટર નિયંત્રિત ગાડીઓ બીજા ડ્રાઈવરોથી આગળ નીકળી જવા નિયમોનો ભંગ ન કરે ખબર છે તમને આપણા નેવું ટકા અકસ્માતો ડ્રાઈવરોની ગફલતથી થાય છે નેવું ટકા અકસ્માતો એટલે નાઇન્ટી પરસેન્ટ ઓફ એક્સિડન્ટ્સ પછી એમણે આનંદનો સૂર મેળવ્યો ડ્રાઈવર વિનાની ગાડીમાં હું કામ કરી શકું કે સીટ ખેંચીને લંબાવી પણ શકું અને ગાડી તો પોતાનું કામ આપમેળે ચલાવતી હોય પાતી તો અપ્પા તરફ સ્નેહપૂર્વક જોઈને બોલ્યા રસ્તાઓ સલામત અને અકસ્માત ઓછા અને તેથી ચિંતાએ ઓછી પુષ્પક વિમાનની આપણી વાતો સત્ય હશે કે કલ્પના હશે કોણ જાણે પણ વિજ્ઞાન તો જાદુ છે કેવી લાગી વાર્તા જેમાં નાની સુવી આપણા દાદીમાને સમજાવે છે કે ડ્રાઈવર વિનાની કાર કેવી રીતે ચાલે છે તો આવી અલગ અલગ ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ સાંભળવી હોય તો બુક્સ ધેટ સ્પીક આ ચેનલ પર જરૂર જરૂર આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ બુક્સ સ્પીક ડોટ કોમ તો મળીએ પાછા બાય બાય